हेलो गुड मॉर्निंग एवरीवन। स्टैटिस्टिक्स पार्ट टू इन विच चैप्टर नंबर वन प्रोबेबिलिटी और संभावना सौथी अगत्य और महत्वपूर्ण प्रकरण बनाए एम आज आप टेक्स्ट बुक ना स्वाध्याय ना दाखला स्वाध्याय 1.3 जब संभावना ना सरवाळा ना नियम पर आधारित दाखला छे पण टेक्स्ट बुक माथी और एक्सरसाइज ना दाखला छे 1.3 ना ये आप जोशो के तुमने आराम थी ख्याल आवी जाए। टेक्स्टबुक तमारी पासे राखो नजर सामे राखो संख्या बराबर वाँचो समझो आ तो मात्र सॉल्यूशन छे बोर्ड पर तमे अत्यारे जुओ छो ओनली द सॉल्यूशन जुओ इन अवर टेक्स्टबुक स्टेटिस्टिक्स भाग बे एमा पहेलू प्रकरण संभावना चेप्टर पेज नंबर 35 पर 1.3 पेज नंबर 35 पर स्वाध्याय 1.3 एनो छठो दाखलो के कोई एक सप्ताह के कोई एक महीना दरमियान बटाटाना भावमां वृद्धि थाय અને ડુંગળીને ભાવમાં વૃદ્ધિ થાય એ સંભાવના અનુક્રમે છે 0.8 અને 0.7 બંને વસ્તુના ભાવ વધે એની સંભાવના છે 0.6 તો ઓછામાં ઓછી એક વસ્તુના ભાવ વધે એની સંભાવના મારે મેળવવી છે તો આપણે ઘટાયેલી દીધાલી કે બટાકાના ભાવ વધે તે ઘટાયેલી એ કીધું અને ડુંગળીના ભાવ વધે તે ઘટાયેલી આપણે બી કીધું બરાબર આપ્યું છે શું પ્રોબેબિલિટી ઓફ એ સંખ્યા બરાબર વાંચો બરાબર સમજો બરાબર જુઓ બે વાર ત્રણ વાર સંખ્યા વાંચો એટલે ઓટોમેટિક આ દાખલો સમજ પડી જશે આ દાખલા બે કે ત્રણ જ માર્ક ના વિભાગ સી માં આવે કે વિભાગ ડી માં આવે બસ આરણ નહીં 2 or 3 માર્ક્સ ઓન્લી પ્રોબેબિલિટી ઓફ એ 0.8 પ્રોબેબિલિટી ઓફ બી 0.7 પ્રોબેબિલિટી ઓફ એ છે બી 0.6 આ સમજણ કેવી રીતે પડાવવું આવું ડાયરેક્ટ બાકી નથી બટાકાના ભાવ વધે તેની સંભાવના 0.8 છે એની ઘટાડાની સંભાવના डुंगड़ी ना भाव वधे तेरी संभावना 0.7 तो प्रोबेबिलिटी ऑफ बी बन्ने वस्तु ना भाव वधे तेरी संभावना 0.6 એટલે એ ડેમેજ બી એ અને બી એ છેદ બી 0.6 તો મિનિમમ એક વસ્તુ ના ઓછામાં ઓછી એક વસ્તુ ના ભાવ વધે તો કઈ ઘટના આપણે જોઈએ સંભાવનાનો સરવાળો નિયમ જેને તમે રિક્વાયર પ્રોબેબિલિટી ઓફ એ ઓફ બી અને ગુજરાતીમાં કહેવાય માંગેલી ઘટનાની સંભાવના પ્રોબેબિલિટી એ ઓફ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે તે એને કહેવાય સંભાવનાના સરવાળાના નિયમ પર આધારિત દાખલો સંભાવનાના સરવાળાના નિયમ પર આધારિત દાખલો કિંમત મૂકી દેવાની 0.8 પ્લસ 0.7 માઇનસ 0.6 0.8 અને 0.7 નો સરવાળો 1.5 1.5 માઇનસ 0.6 આન્સર વિલ બી 0.9 આ દાખલા એકદમ સિમ્પલ છે બે કે ત્રણ માર્કો ઈઝીલી સહેલાઈથી મેળવવાના છે કદાચ આપણને એવું કહે કે બેમાંથી એક પણ વસ્તુના ભાવ ના વધે બટાકાના ભાવ પણ ન વધે અને ડુંગળીના ભાવ પણ ન વધે તો લાસ્ટ ટાઈમ એ બધું આપણે જોયું હતું એ ડેશ છેદ બી ડેશ તો મારે શું શોધવું પડે 1 માઇનસ આ સંભાવના માઇનસ હશે 0.9 એટલે બટાકાના ભાવ પણ ના વધે અને ડુંગળીના ભાવ પણ ના વધે એની સંભાવના શોધવી હોય તો 1 એટલે 1 એમાંથી આ માઇનસ કરી નાખવાનું અને પેલો નિયમ વાપરશો તમે ગયા વખતનું લેક્ચર જોજો એટલે ખ્યાલ આવશે બરાબર આ તો ટેક્સ્ટબુક ના દાખલા છે સ્વાધ્યાય ના દાખલા છે 1.3 ના છે હવે આગળ બીજો એક દાખલો આપણી ટેક્સ્ટબુક માં પેજ નંબર 35 સ્ટેટિસ્ટિક્સ ભાગ 2 પાર્ટ 2 એમાં 35 તમારા પેજ પર 1.3 એનો સાતમો દાખલો કે યુદ્ધ વિમાન છે તો પ્રથમ યુદ્ધ વિમાન એમાંથી આપણે ટાર્ગેટ કરીએ બોમ્બ નાખીએ અને નિશાન વિંધાય એ દાખલા અને બી એટલે બીજા દ્વિતીય યુદ્ધ વિમાન હોય એમાંથી જે ટાર્ગેટ બિંધાય ટાર્ગેટ એટલે નિશાન તેની ઘટનાને બી કીધું છે નામ ઘટના એની સંભાવના આપી છે 0.9 ઘટના બીની સંભાવના આપી છે 0.7 એ છેદગણ બી બંને યુદ્ધ વાહક જહાજ એટલે વિમાન એમાંથી નિશાન નંકાય અને એના માટે નિશાન બિંધાય એની શક્યતા છે 0.63 તો આપણે સંભાવના સેની શોધવી છે કે કુલનો નાશ થાય અથવા તો નિશાન વિંધાઈ જાય એની એની સંભાવના કેટલી તો ઓછામાં ઓછું એક વિમાન જહાજ વિમાનમાંથી યુદ્ધ વિમાનમાંથી જે બોમ્બ ફેંકવામાં આવે અને પુલ પર પડે પર ટાર્ગેટ પર પડે તેની સંભાવના ઓછામાં ઓછું એક ઘટનાની સંભાવના માંગી હોય એટલે એ યુ બી પ્રોબેબિલિટી ઓફ એ યુનિયન બી ઇઝ રિક્વાયર્ડ એ યુ બી ની એ ઘટનાની સંભાવના માંગી છે પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી કિંમત મૂકો 0.9 પ્લસ 0.7 માઇનસ 0.63 આવે ટોટલ 1.6 માઇનસ 0.63 આન્સર વિલ બી 0.97 0.97 આ રીતે થાય બરાબર
આ બધા દાખલા ટેક્સ્ટબુક ના છે, સ્વાધ્યાય 1.3 ના છે, ટેક્સ્ટબુક ના એક્સરસાઇઝ ના દાખલા છે, સરવાળાના નિયમ પર આધારિત છે, સંભાવનાના સરવાળાના નિયમ પર આધારિત દાખલા છે, બરાબર. હવે આના પછીનો દાખલો આટલો દાખલો સળંગ ત્રણ દાખલા લીધા છે, જુઓ એક્ઝામ્પલ નંબર 6, એક્ઝામ્પલ નંબર 7, હવે એક્ઝામ્પલ નંબર 8. કોઈ એક વિદ્યાર્થી કે કોઈ એક છોકરો રેસ્ટોરન્ટમાં જાય છે, પિઝાનો ઓર્ડર આપે, એની સંભાવના કેટલી છે? 0.63. કોલ્ડ ડ્રિંક્સ નો ઓર્ડર આપે, એની સંભાવના છે 0.56. બેમાંથી ઓછામાં ઓછું એક વસ્તુની ઓર્ડર આપે, મીન્સ એટલીસ્ટ વન, મિનિમમ એક આઈટમ નો ઓર્ડર મારે, બરાબર. એટલે પી ઓફ એ ઓફ બી આપ્યું છે 0.88. પિઝા અથવા કોલ્ડ ડ્રિંક્સ અથવા પિઝા ને કોલ્ડ ડ્રિંક્સ માટે જેને કહેવાય એ યુનિયન બી, તો આપ્યું છે શું? પી ઓફ એ એટલે એ ઘટનાની સંભાવના, પી ઓફ બી એટલે બી ઘટનાની સંભાવના, પી ઓફ એ ઓફ બી એટલે ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછી એક આઈટમ નો ઓર્ડર કરે મંગાવે એની સંભાવના આપણે ધારવું પડે. એ એટલે એ વ્યક્તિ પિઝા નો ઓર્ડર આપે, બી એટલે વ્યક્તિ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર આપે, તે ઘટના. પહેલા ક્વેશ્ચન એટલે દાખલો, રકમ, સંખ્યા બરાબર વાંચો, બરાબર સમજો. બે થી ત્રણ વાર સંખ્યા વાંચવાની અને એમાં બે વસ્તુ જો સમજણ પડી ગઈ ને કે વોટ ઇઝ ગિવન એન્ડ વોટ ઇઝ રિક્વાયર્ડ, આ બે વસ્તુનો ખ્યાલ આવી ગયો એટલે એક્ઝામ્પલ સોલ્વ. આ દાખલા ક્યાં પૂછાશે? તો વિભાગ સી અથવા વિભાગ ડી માં પૂછાય, આઈધર 2 માર્ક્સ ઓર 3 માર્ક્સ, બસ ઈએફ માં નહીં આવે. એટલે તમારે બે કે ત્રણ વાર કેટલે ઇઝીલી મેળવવાના છે જુઓ. તો શું માંગ્યું છે અહીંયા? આ આપેલી વસ્તુ છે, માંગ્યું છે શું? કોઈ એક જ વસ્તુ મંગાવે તે ઘટનાની સંભાવના. પિઝા મંગાવે તો કોલ્ડ ડ્રિંક્સ ના મંગાવે, અને પિઝા ના મંગાવે તો કોલ્ડ ડ્રિંક્સ મંગાવે. વન એન્ડ ઓન્લી વન આઈટમ, એક જ વસ્તુનો ઓર્ડર આપે એની સંભાવના. એક જ વસ્તુ, એક અને માત્ર એક, એ બને તો બી ન બને, અને એ ન બને તો બી બને, એટલે એ છેદગણ બી ડેશ અથવા એ ડેશ છેદગણ બી. કેવી રીતે આવશે? એ યોગ બી માંથી પ્રોબેબિલિટી બી માઇનસ, એ યોગ બી માંથી પ્રોબેબિલિટી એ માઇનસ. પણ એ યોગ બી ની સંભાવના આપી છે કેટલી? 0.88, એટલે 0.88 એમાંથી બાદ કરવું પડે બી ની સંભાવના 0.54. એ યોગ બી ની સંભાવના 0.88 એમાંથી શું બાદ કરવું? 0.63. આ મેરી બાદ બાકી આવશે 0.34, આ મેરી બાદ બાકી આવશે 0.25, બરાબર. પછી ટોટલ આવશે 0.59. એટલે બે માંથી કોઈ એક જ વસ્તુનો ઓર્ડર આપે, પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ એમાંથી એક જ, માત્ર એક જ વસ્તુ મંગાવે, એ ઘટનાની સંભાવના લીધે. પણ તમે જ્યારે દાખલા ભણો ત્યારે ગોખવા કરતા દાખલા સમજવાના. અહીં શું આપ્યું છે, શું માંગ્યું છે, કયો નિયમ ઉપયોગ થશે, આટલું ખબર પડી જાય તો સંભાવના આવડી જાય. સંભાવના આવડું નથી સાહેબ, પણ આપણે છેલ્લા 4-5 લેક્ચરથી, અત્યારે તો આ 7મું લેક્ચર છે, લેક્ચર નંબર 7 છે કદાચ, બરાબર, સંભાવના પ્રકરણમાં આપણે લઈ રહ્યા છે. પણ તમે દાખલાની જેટલી પ્રેક્ટિસ કરશો બરાબર તો તમને પ્રકરણ ઇઝી લાગશે. થેન્ક યુ એવરીવન, સી યુ.